पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये बोलो श्री घनश्याम महाराज नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी जय। श्री सदगुरुदेव की जय। जय स्वामी नारायण। सारे हरि भक्तों ने आपणे काले वात चाली रही हती स्तुति विषे। सारंगपुरमां महाराजे रंगोत्सव कर्यो, त्यारबाद महाराजे गुजरातनी जे बाई स्त्री भक्तो हता ए स्त्री भक्तो महाराज पासे एवी मांगणी करे छे આપણે ત્રીજી કડી આવ્યા હતા પ્રાર્થનાની, સતસંગી જે તમારા કહાવે તેનો કેદી અભાવ ન આવે, દેશ કાળ ને ક્રિયા એ કરી કેદી તમને ન ભૂલીએ હરી, એ ઉપર આપણે વાત કરવાની છે આજે। હે મહારાજ, આ સ્ત્રી ભક્તોની માંગણી તો જો, સ્તુતિ તો જો, પ્રાર્થના તો જો મહારાજ પાસે। મહારાજ, ક્યારે દેશ વિપરીત હોય, કાળ વિપરીત હોય અને દેશ અને કાળ વિપરીત હોવાથી અમારથી કઈ ક્રિયા વિપરીત થાય, છતાં પણ તમે અમને ન ભૂલાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ। મહારાજ, બીજું વરદાન અમને આપો કે ન આપો, પણ અમે તમને ગમે તેવા દેશકાળ અને ક્રિયામાં અમે ભૂલી જઈએ નહીં તમને, આ બહુ અઘરું છે। આપણે બધું ભજન વગેરે કરતા હોઈએ, પણ જ્યારે દેશકાળ વિપરીત થાય ને ત્યારે ભજન ભક્તિનો એક સરખો દ્રઢાવ રહેતો નથી। મહારાજ વચનામૃતમાં કહે છે, ગરડા પ્રથમના 55માં, કે જ્યારે દેશકાળ વિપરીત થાય ત્યારે ભજન ભક્તિનો એક દ્રઢાવ સરખો રહેતો નથી। મહારાજે જોયું છે ત્યારે જ કીધું હશે એવું। તબિયત સારી હોય, આવક સારી આવતી હોય, પૈસા બરાબર મળતા હોય, સત્સંગમાં આપણને માન પાન મળતું હોય, આપણને આગળ બેસાડતા હોય, હાર પહેરાવવામાં આવતા હોય, અર્થાત જ્યારે આપણે મંદિરમાં જઈએ ત્યારે આપણને અપ ટુ ડેટ ઉતારા પણ આપી દેતા હોય, આ બધું હોય અને સત્સંગની પણ મજા આવતી હોય અને સત્સંગ દિવ્ય છે એવું આપણને લાગતું પણ હોય, પરંતુ આ બધું બગાડવા માંડે તો ઉતારો ન મળે, માન પણ ન મળે, સન્માન તમારું કરવામાં ન આવે, તમને આગળ બેસાડવામાં પણ ન આવે, ત્યારે બધું જ કેવું લાગે, સત્સંગ પણ લૌકિક થઈ જાય,
સત્સંગમાં પણ મનુષ્ય બુદ્ધિ આવવા લાગે, ભગવાનને પણ ભૂલી જઈએ, તો આપણે સત્સંગ કેવો કહેવાય? સગવડ સાપેક્ષ સત્સંગ કહેવાય. કેવો આપણો? કે જ્યારે સગવડ મળે તો સત્સંગ સાર, સગવડ ન મળે તો સત્સંગ સારો નહીં. અર્થાત સત્સંગ સગવડ સાપેક્ષ થઈ ગયો આપણો. ઘેર છોકરા હોય, છોકરાને ઘેર છોકરા હોય, આપણા સંકલ્પો સિદ્ધ થતા હોય, બીજા કોઈના ઘેર મહારાજ ગુરુજી સંતો પધરાવણી કરવા ન જાય અને આપણા ઘેર અચાનક પધરાવણી કરવા આવી ગયા, આપણા ભાવને વશ થઈને પધરાવણી મહારાજની થઈ, સંતોની પધરાવણી થઈ, હરિભક્તો આપણા ઘેર આવતા હોય, ત્યારે આપણને સત્સંગ કેવો લાગે? સારો લાગે. આ બધું સત્સંગમાં થતું હોય ત્યારે સત્સંગમાં દિવ્યતા 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 જ લાગે, પણ આ બધામાં ગોટાળા થાય તો સંતોને કંઈક કામકાજ આવી ગયું અને પધરાવણી ન થઈ શકી, ન થઈ, ચૂકાઈ ગઈ. કારણ કે ઘણા બધા હરિભક્તો હોય તો કદાચ સંતો થાક્યા હોય કે પછી બીજો પ્રોગ્રામ અચાનક આવી પણ ગયો હોય અને પધરાવણી ન થાય તો. આટલી બધી તૈયારી કરી હતી, અન્નકોટ તૈયાર કર્યો હતો, આરતીની તૈયારી કરી હતી, ફૂલડા પાથરેલા હતા, સીધું સામાન રાખેલું હતું, હરિભક્તો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરેલી હતી, ત્યારે કેવી આપણને દિવ્યતા લાગે? લાગે સત્સંગમાં દિવ્યતા? ના લાગે. ત્યારે શું આવી જાય મનમાં? પહેલેથી તો જાણ કરવી હતી, નથી આવવાના, આ પ્રોગ્રામ ચેન્જ થવાનો છે, તો અમે આવી તૈયારી મહારાજ માટે ન કરત, ન કરત. આ બધામાં ગોટાળા થાય ત્યારે સત્સંગ જીવમાં જો ઉતર્યો ન હોય ને તો બધું કેવું થઈ જાય? બધી કરેલી ભક્તિ વ્યર્થ થઈ જાય, મહારાજથી દૂર થઈ જવાનું મન થઈ જાય, મહારાજમાં દિવ્યતા ન જણાય. પણ સત્સંગ જીવમાં ઉતર્યો હોય તો આજ ઘણા બધા એવા હરિભક્તો છે આપણા પરિવારમાં, અચાનક સંતોએ કહી દીધું હોય કે આજે નહીં આવી શકાય, અમારાથી પ્રોગ્રામ ચેન્જ થયો છે, તો હરિભક્તોની એવી જ એવું જ કે હરિભક્તો, સ્વામી તમારી જેવી ઈચ્છા, જેમ સાનુકૂળતા પડે એમ કરજો, ચિંતા ના કરતા. ત્યારે શું એના મનમાં નહીં થયા હોય પ્રશ્ન? પણ થતા હોય, પણ એ પ્રશ્નને દાબી દેતા હોય અને એટલો એને સત્સંગ બળ્યો કર્યો હોય, એ સત્સંગ બળ્યો કર્યો હોય અને સત્સંગ જીવમાં ઉતર્યો હોય ને તો કોઈ પ્રકારના સંકલ્પ અવળા ન થાય, અભાવ આવે, અવગુણ આવે, દોષ દેખાય, એવું ક્યારેય ન કરે, ક્યારેય ન કરે. કારણ કે એના જીવમાં સત્સંગનું પ્રાધાન્ય છે. જો જીવમાં સત્સંગનું પ્રાધાન્ય હોય તો ક્યારે વિપરીત બુદ્ધિ ન થાય, ક્યારે વિપરીત બુદ્ધિ ન થાય, નહીં તો આપણી મતિ પણ ફરી જાય અને ભગવાનને પણ ભૂલી જઈએ. એટલા માટે આ ગુજરાતની સ્ત્રી ભક્તો મહારાજભાઈ એવી સ્તુતિ કરે છે, દેશ કાળની ક્રિયા કરી કેદી તમને ન ભૂલીએ હરી. ગમે તેવા પ્રસંગમાં મહારાજ અમે તમને ભૂલીએ નહીં, વિચિત્ર દેશકાળમાં પણ અમે તમને ભૂલીએ નહીં. જો ને, વિચિત્ર દેશકાળમાં પણ પરોક્ષના ભક્તોએ ભગવાનને ક્યારેય નથી છોડ્યા. આપણે જોઈએ રામાવતારમાં સીતાજીને બેહદ દુઃખ પડ્યા, બેહદ દુઃખ,
જ્યારથી રામ સાથે પરિણામ ત્યારથી એને દુઃખ દુઃખ ને દુઃખ જ. ક્યારે સુખ જોયું છે? ક્યારે નહીં. જ્યારે રાવણે સીતાનું હરણ કર્યું અને યુદ્ધ પૂર્ણ થયું અને ચોખ્ખા હતા, સ્પર્શ ક્યારે થયો નથી, છતાં પણ છેવટે એમના પતિજી રામ ભગવાન એ કહે, તું અગ્નિ પરીક્ષામાંથી પસાર થા. શું કીધું ભગવાને? તું અગ્નિ પરીક્ષામાંથી પસાર થા. તે વખતે સીતાને તો વિચાર આવે કે ના આવે કે મારી ઉપર આટલો પણ વિશ્વાસ નથી આવો જોઈએ. પણ સીતા માતાને એવો વિચાર આવ્યો છે કે આ તમને કોઈ રામાયણમાં સુંદરકાંડમાં કોઈ જગ્યાએ તુલસીદાસજી મહારાજ કે વાલ્મીકી ઋષિ કોઈ જગ્યાએ એમ નહીં લખ્યું હોય કે સીતા માતાને ભગવાન રામ પ્રત્યે એવો પ્રશ્ન થયો. પતિ કહે કે તું અગ્નિ પરીક્ષામાંથી પસાર થા. અને સીતાજી અગ્નિ કસોટીમાંથી પસાર થયા. જો કે આ એ વસ્તુ તો લોકોને ખાતરી કરાવવા માટે કરેલું હતું, પરંતુ એવું ભગવાન રામને હોય ના. પરંતુ જગત છે, એક ભગવાન એવી ક્રિયા કરતા હોય છે. પરંતુ જ્યારે આવું કર્યું પણ સીતાજીને જરા પણ અભાવ ન આવ્યો રામ પ્રત્યે આવ્યો. અને એવું અત્યારે હોય તો, અત્યારે તેવું થાય ને, એ પહેલાં તો છૂટું થઈ ગયું હોય. અયોધ્યામાં એક ધોબીને એની પત્ની સાથે ઝઘડો થયો હતો. કોની સાથે? એની પત્ની સાથે થયો હતો. અને એમાં એણે એની પત્નીને કહ્યું કે રાવણના ઘરે ગયેલી સીતાને રામ રાખે, પણ હું તને ન રાખું. શું કીધું? હું તને ના રાખું. એ રામ રાખે, પણ હું તને ન રાખું. આ વચન જ્યારે રામચંદ્રજીએ રાત્રે નગરચર્યામાં એ વખતે સાંભળ્યું અને એમને થયું, આટલું પણ મારા માથે કલંક છે? તરત જ એમને લક્ષ્મણજીને બોલાવ્યા અને લક્ષ્મણજીને બોલાવીને કહ્યું કે તમે સીતાજીને જંગલમાં મૂકી આવો. કેમ કેમ નહીં, શેના કારણે? કોઈ પણ પ્રશ્નના ઉત્તર આપ્યા વિના રામ ભગવાને લક્ષ્મણજીને કહ્યું કે તમે જંગલમાં સીતાજીને મૂકી આવો. અને લક્ષ્મણજી સીતાજી પાસે ગયા અને માતાને કહ્યું કે માતા, આપણે બહાર જવાનું છે. કંઈ પણ કહ્યું નથી. અને રથમાં બેસાડી એ સીતા માતાને નિરાશ્રી જંગલમાં માતાને મૂકી આવ્યા. લક્ષ્મણજી સીતાજીને જંગલમાં મૂકવા ગયા અને સીતાને ખબર પડી કે મને અહીં વગર વાકે મૂકી દીધી છે, છતાં પણ એને રામ પ્રત્યે કોઈ પણ પ્રકારની ભક્તિમાં ફેરફાર ન થયો. જેવી ભક્તિ પૂર્વી હતી એવી ને એવી ભક્તિ સ્થિર ને સ્થિર રહી. એમની મતિમાં ક્યારે ફેરફાર થયો નહીં. અને એમણે શું માંગ્યું? ભૂયો યથા મે જનાનાંતરેપી ત્વમેવ ભરતા ન ચ વિપ્રયોગય. શું કહે છે? ભૂયો યથા મે જનાનાંતરેપી ત્વમેવ ભરતા ન ચ વિપ્રયોગઃ. હે ભગવાન, જન્મ જન્મ તમે જ મારા પતિ થજો, પણ તમારો વિયોગ થશો નહીં. બોલો કેવી કહેવાય સીતાજીની પ્રાર્થના ભગવાન રામ પ્રત્યે? કેવું કહેવાય પ્રતિવ્રત પણ એમનું? આવા વિપરીત દેશકાળ થઈ ગયા તો પણ એમના મનમાં કોઈ ફેરફાર થયો નહીં, એ કેટલી ઊંચી કક્ષાની વાત હશે. આગળ આપણે પાંડવો સુખ અને દુઃખમાં ક્યારે કૃષ્ણને ભૂલા નહીં, ક્યારે ભૂલા? એક પણ એવો પ્રસંગ બતાવે તો
આપણે જોઈએ કે કૃષ્ણને પાંડવો ભૂલી ગયા એમ. રાજશ્રી યજ્ઞ થયા પછી કૃષ્ણ દ્વારિકામાં જતા હતા ત્યારે કુંતાજી કામમાં વ્યસ્ત હતા, તેથી કૃષ્ણને મળી શક્યા નહીં. ત્યારે કુંતાજીને ઘણું બધું લાગી આવ્યું, બહુ દુઃખ થયું કુંતાજીને કે હું આ અપરાધ ક્યાં કરી બેઠી, હું કૃષ્ણને ભૂલી ગઈ, હું એટલા બધી કામમાં વ્યસ્ત થઈ ગઈ. અને કૃષ્ણ પાસે એવું માંગ્યું, વિપદ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદ ગુરો. શું કહ્યું? હે કૃષ્ણ, વિપદ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદ ગુરો. હે પ્રભુ, તમે અમને સદા દુઃખો જ આપજો કે જેથી આપનું સ્મરણ રહે. બોલો, આવું કોણ માગે? સીતાજીએ શું માગ્યું? ક્યારેય અમને વિયોગ ન થશો. કુંતાજીએ શું માગ્યું? સદા દુઃખ જ આપજો કે જેથી આપનું અમને સ્મરણ રહે. આ કેટલી ઊંચી કક્ષાના ભક્તો હશે આપણે વિચારવું જોઈએ. આ સીતા, કુંતા, દ્રૌપદી એમને કેવા દુઃખો આવ્યા તો પણ એમને ભગવાનને ન મૂક્યા, ક્યારે ન મૂક્યા. જનક અને અમરીશ જેવા રાજા હતા એ ક્યારે રાજ્યને સમૃદ્ધિથી પણ અવરાઈ ગયા નહોતા. આપણને જોવા મળે કે અમરીશ રાજા લોભાઈ ગયા હતા, જનક રાજા લોભાઈ ગયા હતા. રાજ કરતા છતાં પણ એ ભક્તિ પરાયણ જ રહેતા હતા. આણંદજી સંઘેડિયા, એ આણંદજી સંઘેડિયા પાસે કશું નહોતું પહેલા, આપણે જાણીએ છીએ. એ મહારાજ ભેગા મહિનો ફરતા અને બહુ દુઃખી હતા. ત્યારે મહારાજે કીધું કે તમે તમારા સંઘેડા ઉપર છે ને કંઠે ને માળા ઉતારવાનું કામ કરો. શું કીધું? તમે તમારા સંઘેડા ઉપર કંઠી અને માળા ઉતારવાનું કરો કામ, અને અમે હરિભક્તોને કહેશું કે તમારી પાસે જ કંઠી અને માળા લે. એટલા માટે કે તમારી પાસે જો બધા હરિભક્તો કંઠી અને માળા લેશે તો તમારું ગુજરાન ચાલશે, તમારા ઘર પરિવાર ચાલશે, તમારો ધંધો પણ ચાલશે. પછી તો મહારાજે બધા હરિભક્તોને આદેશ કરી દીધો કે જે કોઈ હરિભક્તોને કંઠી અને માળા લેવી હોય તો કોની પાસે લેવી? સંઘેડિયા પાસેથી લેવી. પછી તો આણંદજી બહેનો તો ધંધો ચાલે. પછી તો એવો ધંધો ચાલ્યો, ખૂબ ધંધો ચાલ્યો, રાત દિવસ કામ ચાલે. જ્યારે નવરાશ ભગવાન ભજવાની મળે નહીં. એવામાં એકવાર મહારાજ માંગરોળ ગયા, માંગરોળ ગયા અને અઠવાડિયું રહ્યા, પણ આણંદજી ભાઈના દર્શન ના થયા મહારાજને. તો દેશકાળ મહારાજે સારો કરી આપ્યો, મહારાજની દયાથી જ દેશકાળ સારો થયો, મહારાજની કૃપાથી જ દેશકાળ સારો થયો. મહારાજે જ હરિભક્તોને આજ્ઞા કરી, મહારાજે સંતોને આજ્ઞા કરી, અને મહારાજે જ વ્યવસ્થા કરી આપી બધી જ. ભગવાને દેશકાળ સારો કરી આપ્યો તો ભગવાનને જે ભૂલી ગયા, ભગવાનને જ ભૂલી ગયા. તો દેશકાળ સારો હોય તો ભગવાનને ભૂલી જવાય છે, જેવી રીતે આણંદજીભાઈ. મહારાજે વ્યવસ્થા કરી આપી, મહારાજ એમને સુખી કરી દીધા, પણ ભગવાનના દર્શન કરવા પણ એક દિવસ માંગરોળમાં જ હતા, છતાં પણ એ ન કરી શક્યા. વિપરીત દેશમાં જ્યારે રહીએ ને ત્યારે ભગવાન બહુ ભૂલી જવાય છે, આપણે બહુ ભૂલી જવાય છે. પરંતુ આ તો મોટા સત્પુરુષની આપણી પર રહેમ હોય ને, કૃપા હોય ને, દયા હોય ને, એના યોગમાં હોઈએ ને, કથા વાર્તા આપણે સાંભળ્યા કરીએ ને, એટલા માટે આપણને એટલું સુખવર્તા કરે છે, સુખવર્તા કરે છે. આજે આપણે સવારે ઉઠી તરત જ મહારાજના આરતીના દર્શન કરવાનો નિયમ રાખીએ છીએ, પૂજાપાઠ
नित्य करीए छीए, पूजा कर्या विना पाणी पण ग्रहण करता नथी, कई पण वस्तु आपणे नवू लाईए के थाळ करीए महाराज ने अर्पण कर्या पछी ज आपणे थाळ जमीए छीए, कई पण वस्तु बहारथी लावे तो महाराज ने प्रसादीनी करीने पछी आपणे वस्तु वापरीए छीए। बपोरे मानसी पूजा करीए, सांजे करीए, रात्रे सूता पेला करीए, आ आपणू आखू जीवन भक्ति परायण वर्ते छे तेनू शुं कारण? એનું શું કારણ? દેશકાળ આટલો બધો વિપરીત ચાલતો હોય કે દેશકાળ ગમે એટલો સારો પણ ચાલતો હોય, છતાં પણ બધાનું જીવન ભક્તિ પરાયણ વર્તે છે, એનું શું કારણ? એનું જો કોઈ કારણ હોય તો મોટા પુરુષનો યોગ। એ મોટા પુરુષના યોગના કારણે સંતો અને ભક્તોના મધ્યમાં રહીએ છીએ, તેના કારણે આપણે મહારાજમાં ભક્તિપરાયણ રહીએ છીએ, ભક્તિપરાયણ રહીએ છીએ। ઘણી વાર તો પ્રવૃત્તિ પણ વધે ને, વધારે પડતી, તો પણ ભગવાન ભૂલાઈ જાય, ભૂલી જવાય, ભૂલી જવાય। એટલે આપણે જે ભક્તિપરાયણ વર્તે ને બધાય, એનું જો કોઈ કારણ હોય તો સંતો અને ભક્તોના મધ્ય પડ્યા રહીએ છીએ ને, એટલા માટે, એટલા માટે। દાદા ખાચર આપણે ક્યાં નહીં જાણતા, કેટલું દુઃખ હતું એમને, કેટલું દુઃખ હતું, બધી જ પ્રકારનું દુઃખ હતું એમને। એ આપણે એવું ના કહી શકીએ એમને આ દુઃખ નહોતું, એમને બધી જ પ્રકારના દુઃખો વેઠ્યા હતા દાદા ખાચરે। એમના નળિયા કંઈ સોનાના નહોતા, સોનાના નહોતા, એમને હંમેશા વિપરીત કાળ જ આવતા હતા દાદા ખાચરને। કાંઈ ને કાંઈ ઉપાધિનો, ઉપાધિઓ એમને જીવા ખાચર તરફથી થતી, થતી તો જ ન થતી। કેટલું જીવા ખાચર દાદા ખાચરને દુઃખ દેતા હતા, પણ દાદા ખાચરને ક્યારેય જીવા ખાચર પ્રત્યે કંઈ થયું છે? ક્યારેય પણ? એક વખત દાદા ખાચર એમના ખળા તૈયાર કર્યા હતા, પણ જીવા ખાચરે ઉપડવા જ ન દીધા। આપણે જાણીએ છીએ આ પ્રસંગને કે જીવા ખાચરે દાદા ખાચરના ખળા ઉપડવા જ ન દીધા। ન ઉપડે ખળા તો ખાવું પીવું શું દાદા ખાચરને, એ પણ પ્રશ્ન છે। ખળા ન ઉપડે તો ખાવું પીવું કઈ રીતે? આરબની બેરક ખળા આગળ બેસી ગયેલા હતા, આવી બધી પ્રકારની વિચિત્રતા હતી। તે વખતે દાદા ખાચર મહારાજને શું કહે ખબર? મહારાજ, મારી એક અરજી છે, મારી એક અરજીને તમે આપ માન્ય કરો। મહારાજ કે બોલો દાદા ખાચર। મહારાજ, મારા નળિયા સોનાના નથી, મારા ઘરમાં કંઈ ખાવા ને પીવાનું છે નહીં, અહીંયા પરમહંસો છે, હરિભક્તો ગામાંતરથી અહીં આવી આપના દર્શન કરવા આવે છે, એમને કંઈ જમાડવાના હોય, એમની આગતા સકતા કરવાની હોય, પણ ખળા ઉપડવા દેતા નથી જીવા ખાચર, અને ગુજરાન આ વખતે થઈ શકે એમ નથી। મહારાજ, આપની સેવામાંથી કઈ રીતે કરું? મહારાજ, કઈ રીતે કરું? મહારાજ, હમણાં થોડા દિવસ કાર્યાણી સીધાવી શકશો આપ? મહારાજ, તમે કાર્યાણી સીધાવો। મહારાજ કે તમે શું કરશો તો અમારી વિના? તમે કેમ કે ભગવાન છે ને, તો ભગવાન છે, કેમ કે ભગવાન છે ને, સાચા ભક્તના બેલી હોય છે, સાચા ભક્તના આધાર હોય છે, સાચા ભક્તના દુઃખો પોતાની માતે મહારાજ લઈ લેતા હોય છે। મહારાજ કે તમે શું કરશો દાદા ખાચર અમને મોકલાવીને? ત્યારે કે મહારાજ, અમે તો ગમે તેમ કરીને દાડા કાઢી લેશું, સાચા ભક્ત હોય ને તો જ આવી વાત બોલી શકીએ અને મહારાજ સમક્ષ આવી રજૂ કરી શકીએ। મેં કહ્યું મહારાજનું અડધું એ લઈ લે કે મહારાજ મહિને મેલવું પડશે, તમારે તમારી ભેટ આવે છે ને મહિને મહિને એ બધી મેલવી પડશે, તમારી સેવા બધા કરે છે ને એમ કંઈક મેલવું પડશે મહારાજ, આ દરબાર એમને નહીં ચાલે। પણ દાદા ખચેરે એવા હતા નહોતા, એ તો સમર્પિત ભક્ત હતા, ગમે તેવા દેશકાળ વિપરીત થાય છતાં પણ એની સમજણ નિમ્ન કક્ષાએ નહોતી પહોંચતી, એવી પ્રકારના ભક્તરાજ હતા દાદા ખાચર। કે મહારાજ, અમે તો ગમે તેમ કરીને દિવસો કાઢી નાખશું, પણ
તમે અહીં બિરાજશો, સંતો અહીં બિરાજશે, હરિભક્તો બિરાજશે, તો બધા દુઃખી થશો અને તમે બધા દુઃખી થશો. મારાથી નહીં જોઈ શકાય, મારાથી નહીં જોઈ શકાય. આ ભક્તની પ્રાર્થના તો જો, એમની સ્તુતિ તો જો મારા સમક્ષ. મહારાજ તમે દુઃખી થાવ એ અમારાથી ન દેખાય, આ પરમહંસો દુઃખી થાય એ અમારાથી ન દેખાય, આ ભક્તો દુઃખી થાય અમારાથી ન દેખાય. અને આપણે હોય તો સુખી કરે તો ભગવાન, દુઃખી કરે તો ભગવાન નહીં. સત્પુરુષના ચાર હાથ પડે તો સુખી, અને જો આપણને સુખી ન કરે તો એ સત્પુરુષ નહીં. સંતો અને ભક્તો કંઈક આપણને કરી આપે તો સંતો અને ભક્તો સાચા, અને આપણને કંઈ ન કરી દે તો સંત અને ભક્તો સાચા નહીં. આપણી મેન્ટાલિટી કેવી? સ્વાર્થિક મેન્ટાલિટી. કેવી? સ્વાર્થી મેન્ટાલિટી. પણ મોક્ષ મેન્ટાલિટી નહીં આપણી, કલ્યાણની ભાવનાની મેન્ટાલિટી નહીં ક્યારેય. દાદા ખાચરના જીવનમાં, દાદા ખાચરના જીવનમાં જોઈએ આપણે, પોતાના નિજ સ્વાર્થની એક તમને દેખાય આ પ્રસંગથી? ના દેખાય. મહારાજ તમે દુઃખી થશો એ મારથી નહીં દેખી શકાય, માટે તમે કાર્યને સીધાવો, કાર્યને સીધાવો. ત્યારે મહારાજ એક દ્રષ્ટાંત આપે છે અમને. સાંભળ દાદા, હું તને એક વાત કહું. એક વખત એક જંગલમાં બહુ મોટો વડ હતો. શું હતો? વડ હતો. એ વડ ઉપર હજારો પંખી રહેતા હતા. એક દિવસ એ જંગલમાં દવ લાગ્યો, એટલે દાવાનળ લાગ્યો, એટલે દાવાનળ ધીમે ધીમે એ વડ તરફ આવવા લાગ્યો. એ વડ તરફ આવતો હતો ત્યારે વડે પંખીને કીધું, શું કીધું ખબર? દાહ જલે ડુંગર જલે ઓર જલે વનરાય, હમ જલે તુમ ક્યો જલે હમકો પાંખો નહીં. શું કે? દાહ જલે ડુંગર જલે ઓર જલે વનરાય, હમ જલે તુમ ક્યો જલે હમકો પાખો નહીં. જો મારે તો પાખો નથી અને તમને પાક છે, એટલે ઉડી જાઓ. શું કહે છે વડ? મારે પાક નથી, તમને પાક છે પંખીઓ, તમે ઉડી જાઓ. હમણાં આ દાવાનળ આવશે તો ભસ્મીભૂત બધું કરી નાખશે, ભસ્મીભૂત કરી નાખશે. ત્યારે બધા પંખી બોલે, વડ દાદા અમે તો અહીં જન્મા છીએ. શું કહે છે? અમે તો અહીં જન્મા છીએ, તમારી ડાળીએ અમે હિંચકા ખાધા છે, હિંચ્યા છીએ, તમારા ફળો ખાધા છીએ, એનો છાયો લીધો છે, અને આજે જ્યારે તમારે બળવાનું થાય અને અમે ઉડી જઈએ તો અમારા જેવા નગુણા કોણ? બોલો, એક પંખીને આવી સમજણ હોય વડ પ્રત્યે કે અમે ઉડી જઈએ તો અમારા જેવા નગુણા કોણ? એક પણ પંખી ઉડ્યું નહીં, એક પણ પંખી ન ઉડ્યું. દવ આવી ગયો અને સેંકડો પંખીઓ કાળના કોળિયામાં ભળતા થઈ ગયા, ભળતા થઈ ગયા. બોલો, ત્યારે મહારાજ કે અમે દાદાને ત્યાં રહ્યા. મહારાજ કે દાદા અમે તારે ત્યાં રહ્યા છીએ, એ તારો વ્યવહાર સારો હોય તો રહીએ અને તારો વ્યવહાર સારો ન હોય તો ન રહીએ, એના કારણે અમે નથી રહેતા. કઈ કઈ તે અમારા માટે તારી કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના તન મન ધન અમારી પર ન્યોછાવર કરી નાખ્યું છે. સંતો અને હરિભક્તો રાત દિવસ આ દરબારમાં રહે છે, છતાં પણ તારા શબ્દ મોઢામાંથી એવા નથી નીકળ્યા કે આ સંતો અને ભક્તોનો ભીડો ક્યાં છે. ઘણા બધા હોય ને, ના હોય? કોઈના ઘરે તમે મહેમાનગરો કરવા જાઓ તો વધીને તમને પાંચ કે સાત જ દિવસ સાચવે, આઠમા દિવસે તમારે આમ ડાયરેક્ટ ના આપે, ઇનડાયરેક્ટલી તો આવી જ જાય કે પેલા ક્યારે જશે, ક્યારે જશે પેલા. નકર છેલ્લે મેસેજ કરે કે ખ્યાલ છે કે તમારા સિટીમાં આવું થયું છે, આમ ના કે તો આમ કહી દે, તમને ખ્યાલ છે તમારા સિટીમાં આવી ઘટના સર્જાણી છે.
એનું કારણ એનું માઇન્ડ બીજી જગ્યાએ દોડાવવા માટે, એટલે તરત એને ઘરમાંથી જવાનું મન થઈ જાય, એવું થઈ જાય. આજની મહેમાનગીરી એ સાચી વાત છે, મહેમાનગીરી કંઈ મહિના મહિનાની બે મહિનાની ન હોય, મહેમાનગીરી હોય તો વધે થઈને બે કે ત્રણ દિવસની હોય, વધારે મહેમાનગીરી કરાય નહીં એમ એમ પછી મહેમાનગીરી ના થઈ જાય, પછી એ પછી માલિક પણ થઈ જાય કે હું આ ઘરનો માલિક છું એટલા માટે આવ્યો છું, એવું થઈ જાય. એટલે મહેમાનગીરી કરતાં કરતાં માલિક પણ ના આવી જાય ને એનું ધ્યાન રાખવું. એટલે કોઈ પણના ઘેરે જઈએ ને તો સમજીને, વિવેક રાખીને, સમજણ રાખીને જવું કે ત્યાં હું સહન કરવા જઉં છું, સુખ ભોગવવા નથી જતો, કારણ કે ત્યાં આપણી ઈચ્છા પ્રમાણે વળવાનું નથી, આપણી ઈચ્છા પ્રમાણે જમવાનું રહેવાનું મળવાનું નથી, જેવી સગવડ હશે એવી રીતે આપણી આગતા સ્વક્તા થશે. તો મહેમાનગીરી કરવા જઈએ ને તો એટલું માનવું કે હું માલિક નથી, હું ત્યાં સહન કરવા જાઉં છું, સહન કરવા જાઉં છું, એમનો ભાવ પૂર્ણ કરવા જાઉં છું અને વ્યવહાર છે એના માટે જાઉં છું. એટલે મહારાજ કહે દાદા ખાચરને કે દાદા હરિભક્તો અને સંતો રાત દિવસ તારે ત્યાં રહે પણ તે ભેડા જેવો શબ્દ કોઈ દિવસ ઉચ્ચાર્યો નથી, આટલો બધો આનંદ કિલોલ અમે તારે ત્યાં કર્યો ને જ્યારે આજે તને ખાવાનું ન મળે અને અમે કાર્યાણી જતા રહીએ એ અમને પોષાય નહીં દાદા, અમને ન પોષાય દાદા, તારા ભેગા અમે જીવીશું અને તારા ભેગા જ અમે મરીશું. બોલો, આ ભગવાન તો જો, ભગવાન તો જો, આ મહારાજની રહેમ તો જો, આ મહારાજ દાદાને આધીન તો જો, આ મહારાજ દાદાની ભક્તિને વશ તો જો. જોત ખરા, દેશકાળમાં ભક્ત ભગવાનને છોડે તો એ ભક્ત નહીં, અને દેશકાળમાં ભગવાનને ભક્ત ન ભૂલે એના જેવો કોઈ ભક્ત દુનિયામાં નહીં. એટલા માટે ગમે તેટલા દેશકાળ વિપરીત આવે છતાં પણ એ ભગવાનને ન ભૂલી શકવો જોઈએ, અને ગમે તેટલા દેશકાળ આવે અને આપણે દ્રઢ ભરોસો હોય આ પરમાત્મા, આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી એ ક્યારેય મારો હાથ છોડશે નહીં, એવો જો દ્રઢ ભરોસો પરમાત્મામાં હોય ને, એવો દ્રઢ ભરોસો જો સત્પુરુષમાં હોય ને, અને દ્રઢ ભરોસો જો સંતો અને ભક્તોમાં હોય ને, તો તમારું નાડું જિંદગીમાં ડૂબે નહીં, જિંદગીમાં ડૂબે નહીં. એવું નહીં ખાલી જીભમાં પણ વર્તનમાં, અને એવી પરિસ્થિતિમાં તમે જ્યારે, એવી ઘટનામાં જ્યારે તમે પસાર થતા હો ને, ત્યારે જ તમારી કસોટી થતી હોય છે. ને કે સુખનો સાગર હોય બધી જગ્યાએ, આમ હિલોળા લેતો જ હોય, દિવ્યતા દિવ્યતા બધી જ હોય, ત્યારે તો બધું સુખ હોય જ, સારી સારી રસોઈ આવતી હોય, સારા સારા ઉત્સવ સમય થતા હોય, પરંતુ ભક્તની કસોટી તો ક્યારે છે, દેશકાળમાં જ છે, દેશકાળમાં જ છે. પછી તો મહારાજ દાદાના દરબારમાં જ રહ્યા, પણ દાદા ખાચરની મતિમાં ફેરફાર ન થયો કે મારા દેશકાળ વિપરીત છે તો મહારાજ કેમ સારું નથી કરતા, કેમ નથી કરતા. એટલા માટે ગરડા પ્રથમના 74માં મહારાજ કહે છે ને કે દાદા ખાચરને થોડું જ આપતકાળ જેવું આવ્યું હતું તો પણ જેનું જેવું અંતકરણ હશે ને એવું સૌને જણાયું હશે, પરંતુ દાદાને કંઈ જણાયું નહીં. દાદાની મતિમાં જરાય ફેરફાર નહોતો થયો, ક્યારેય ફેરફાર નહોતો થયો એને, કે મહારાજ મને સુખી કરતા નથી, હું આટલો બધો દુઃખી છું, મને જીવા ખાચર હેરાન કરે છે, મારા ખડા ઉપાડવા દેતા નથી, મારી આજીવિકા સામે જોતા નથી, દાદા ખાચરની એક પણ સંકલ્પ ન થયો, કારણ કે એની ભક્તિ અચલ હતી, એની ભક્તિ નિસ્વાર્થી હતી, એમની ભક્તિ નિષ્કામ ભક્તિ હતી. એ માનતા હતા મહારાજ વિના એક સુકું પાંદડું હલવાને સમર્થ નથી, મહારાજ જે કરે છે એ સારું જ કરે છે, બધું સારું જ કરે છે. એટલા માટે જીવનમાં ગમે એટલા એટલા દેશકાળ વિપરીત સર્જાય ને, અને આવી સમજણ જ્યારે દ્રઢ રહી ને, એની ઉપર ભક્ત ઉપર, એવા ભક્ત ઉપર ભગવાન વાર્તા હોય છે, અને એવા ભક્ત ઉપર ભગવાનની કૃપા થતી હોય છે,
અને ભગવાન રાજી થતા હોય છે. કારણ કે એવી કસોટીમાંથી જ્યારે પસાર ભક્ત થતો હોય ને ત્યારે વાલા ભક્તો ભગવાનને છે ને ગર્વ થતો હોય છે. ભગવાનને જો ગર્વ કરાવવો હોય ને તમારે, અને ભગવાનને જો તમારે આધીન કરવા હોય ને, તો કુંતાજી જેવું, દુખો માયગા, દાદા ખાચર જેવું એક સંશય ન થયો. મુક્તાનંદ સ્વામી, આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી, એક સંશય ન થયો, સંશય ન થયો, સંશય ન થયો. વિપરીત દેશકાળમાં પણ સત્સંગ ન મુકાય એની આપણે કાલ વાત કરીશું. અહીં આપણે કથાને પૂર્ણ કરીશું. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.